દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. હાઇડ્રોલિક લિફ્ટ, આપણે હાઇડ્રોલિક લિફ્ટની આકૃતિ બનાવી છે. વાસ્તવમાં સિમ્પલ છે, તમારે આની 4-5 વખત દોરીને પ્રેક્ટિસ કરી લેવાની, કારણ કે જયારે પૂછાય ત્યારે તમને ભૂલ ન પડે. સિમ્પલ છે, આ પ્રમાણે 1 અને 2, પણ અહીંયા ખાસ યાદ રાખજો, આડ છે એ નાનો હોવો જોઈએ, આડ છે મોટો હોવો જોઈએ, બરાબર. મેં એડિશનલ અહીંયા એક લીવર ની રચના કરેલી છે કે જેથી આમ દબાવો એટલે આ નિશ્ચિત ક્યાં આવશે, નીચે આવશે ને એનો પ્રસરણ અહીંયાથી મળી શકે. તો આપણે અહીંયા આકૃતિમાં હાઇડ્રોલિક લિફ્ટ ની રચના દર્શાવી છે. અહી લીવર પાસે આડછેદનું ક્ષેત્રફળ એ તથા લિફ્ટ પાસે, એ જે લિફ્ટ બનાવેલી છે, લિફ્ટ પાસે આડછેદનું ક્ષેત્રફળ, અહીંયા એવન નામ આપીએ નહીં, એટલું છે. તો આ એવન અને આના આડછેદનું ક્ષેત્રફળ કેટલું લઈશું, એટલું લઈશું. ઓકે, હવે તમે દબાણ એપ્લાય કરો છો કેટલું, F1. તો અહીં A1 અને A2 આડછેદ આગળ લગાવતા અને મળતા બળ F1 અને F2 હોય તો દબાણ તો સરખું જ હશે. અહીંયાથી જેટલું દબાણ લાગશે એટલું એટલું તમે લીવર ને દબાવો છો એટલે અહીંયાથી તમે એટલું દબાણ લગાવો છો. તો આ આખું દબાણ તરલ દ્વારા, કારણ કે તરલ અદબની છે. તમે સિરિંજ જોજો, ઇન્જેક્શન ની સિરિંજ, ઇન્જેક્શન ની સિરિંજ ને ત્યારે તમે ધક્કો મારો છો ને જો એને બીજી સિરિંજ સાથે કનેક્ટ કર્યું હોય તો બીજી સિરિંજ નો જે લીવર છે, પિસ્ટન છે, પિસ્ટન આગળ તરફ ધકેલાય છે. તો આ દબાણ અહીંયા મોટા ક્ષેત્રફળ પર પ્રસરશે. અહીંયા મળતું બળ F2, અહીંયા તમે F1 ફોર્સ લગાવો છો તે F1 લગાવો છો, અહીંયાથી F1 ફોર્સ લગાવો છો જે તમારું એફર્ટ ફોર્સ છે, પ્રયત્ન બળ, પ્રયત્ન બળ F1 લગાવો તો લીવર પાસે દબાણ બરાબર લિફ્ટ પાસે દબાણ. ચલો લીવર પાસે દબાણ કેટલું થશે, P1, લિફ્ટ પાસે દબાણ P2. P1 એટલે F1/A1, P2 એટલે F2/A2. ખ્યાલ આવે છે? અહીં A2 ઇઝ ટુ મચ ગ્રેટર ધેન A1, ઘણું મોટું છે. A2 શું છે, ઘણું મોટું છે. તો F2 લો, A2/A1 ઇન્ટુ F1. તો A2 ઇઝ ટુ મચ ગ્રેટર ધેન A1 હોય, દાખલા તરીકે આ 200 સ્ક્વેર ફૂટ છે ને માત્ર 10 સ્ક્વેર ફૂટ છે, તો 10 સ્ક્વેર ફૂટ પર દબાણ લાગે છે. તો 200 સ્ક્વેર ફૂટ વાળો પિસ્ટન આખો ઊંચો આવે છે, તો એના ઉપર રહેલી ગાડી પણ શું થશે, ઊંચી આવશે. તો કહેવાનો મતલબ એ થયો કે આ જે એફર્ટ ફોર્સ છે, એફર્ટ ફોર્સ વધી જશે. જો A2 ઇઝ ટુ મચ ગ્રેટર ધેન A1 હોય તો A2/A1 નો ગુણોત્તર ઘણો મોટો થાય, ધારો કે 200 છે અને આ 2 છે, તો 200/2 = 100, તો ફોર્સ 100 ગણું વધી જાય. ફોર્સ કેટલું વધી જાય, 100 ગણું વધી જાય. તમારે દાખલા તરીકે 5 ન્યૂટન લગાવ્યું છે, પણ આ ઉપરનું 200 છે અને નીચેનું 2 છે,
तो 100 था, 100 गुणा 5 तो 500 टाइम बची जाए। अहीं क्षेत्रफल नो गुणोत्तर खूबज मोटो होवाथी लिफ्ट ने मळतो बळ ए लगावेल बळ थी खूबज मोटो होय छे। फॉर एग्जांपल उदाहरण लेंगे, उदाहरण लेवा थी अपने बतारे क्लियर था। अपने अहिया जे फोर्स लगावी छे F1 ए मात्र ने मात्र 5 न्यूटन વિચારી લઈએ, અને આ જે A1 છે એ A1 ને આપણે 10 મીટર સ્ક્વેર લઈએ, આ A2 છે A2 ને આપણે 1000 મીટર સ્ક્વેર લઈએ, ઓકે થોડો વધારે મોટો લઈએ તો F2 મેળવો છે। ખ્યાલ આવે તમને? અહીં ઉદાહરણ તરીકે જો A1 બરાબર કેટલો લીધો આપણે 10 મીટર સ્ક્વેર, F1 બરાબર 5 ન્યૂટન તથા A2 બરાબર 1000 મીટર સ્ક્વેર હોય તો આપણે F2 કેટલું મળે છે? F2 ઇઝ ઇક્વલ્સ ટુ A2 અપોન A1 ઇન્ટુ F1, A2 1000 ડિવાઇડેડ બાય 10 ઇન્ટુ 500, તો કેટલું મળે છે? 500 ન્યૂટન, મતલબ બળ 100 ગણું મળે છે। 100 ગણું મળતું હોવાથી શું થાય? આખી ને આખી કાર ઊંચી આવી જાય છે। તમે આ જોતા હશો જે ટ્રેક્ટરમાં પણ આ હાઇડ્રોલિક જ હોય છે, આખી ને આખી ટ્રોલી ઉપર જતી હોય છે, એટલે જે ડ્રાઈવર છે જરાક લીવર આમ કરે એટલે આખી ટ્રોલી ધીરે ધીરે શું થાય છે ઉપર જાય છે, એ આ સિદ્ધાંત પર કામ કરે છે। એ સિવાય જે સર્વિસ સેન્ટરમાં ગાડી ઊંચી કરવામાં આવે છે તો એમાં પણ આ હાઇડ્રોલિક લિફ્ટ જ કામ કરે છે, લીવર ને ધીરેથી તમે પ્રેસ કરો એટલે અહીંયાથી આખી ગાડી શું થાય છે ઉપર આવે છે। એફર્ટ ફોર્સ તમે 5 ન્યૂટન લગાવ્યું અને તમને રિઝલ્ટન્ટ ફોર્સ 500 ન્યૂટન મળે છે, દેટ ઇઝ ટુ મચ। અને આવું થવા પાછળનું કારણ શું છે? તો કે સમાન રીતે પ્રસરતું તરલ પણ એરિયા અહીંયા કેવો છે? મોટો છે। મોટો હોવાથી આ બળ કેવું મળશે? મોટું મળશે। સિમ્પલ છે હાઇડ્રોલિક લિફ્ટ નો સિદ્ધાંત, તમે આરામથી સમજાવી શકો।